ઓમ નમા આજે આપણે એક એવા પ્રશ્ન ઉપર ચિંતન કરીએ જે પ્રશ્ન આપ સૌના જીવનમાં ક્યારે ને ક્યારે આપ અનુભવતા હશો પ્રશ્ન ગુરુજી હું મારા ભૂતકાળના જીવનમાં પડેલા દુઃખોથી ખૂબ જ વ્યથિત છું હું મારા એ દુઃખોના કારણે હજી પણ લગ્નના ત્રીસ વર્ષ બાદ પણ નિરાશામાં રહું છું મારા જીવનમાં લગ્ન કરીને આવ્યા બાદ મારા સાસુએ આપેલા દુઃખો મારો પીછો છોડતા નથી સાસુ તોવ્યા દુનિયામાં પણ રહ્યા નથી છતાંય એમના દ્વારા કરવામાં આવેલી કારણગત મને ખૂબ દુઃખી કરે છે તમે મને આનો જવાબ આપો અને મારા મનનું સમાધાન કરો રેખાબેન તમારે વર્તમાનના જીવનને सुखमय बनावबू હશે તો ભૂતકાળને ભૂલતા શીખવું પડશે तुमने प्रश्न थतो હશે रेखाબેન કે કઈ રીતે ભૂતકાળને ભૂલો ભૂલવા તો હું રોજ પ્રયત્ન કરું છું ભૂતકાળને ભૂલતા શીખવા માટે સૌપ્રથમ તો તમારે તમારું વર્તમાનના શાંતિના ખૂણાને શોધવું પડશે તમે બેસીને એક નોટપેન લઈને વિચારો કે આજના વર્તમાનમાં તમારા માટે સારું અને સુખ આપનારું શું છે મેં એમને પૂછ્યું કે તમારા પતિ તમને સહયોગ સપોર્ટ કરે છે એમને કહ્યું હા મેં કહ્યું આપના સંતાનો સુખી છે એમને કહ્યું હા મેં કહ્યું કે તમને કોઈ શારીરિક પીડા છે એમને કહ્યું ના મેં કહ્યું કે ઘરમાં પૈસાનો અભાવ છે એમને કહ્યું ના મેં કીધું છતાં પણ તમને ભૂતકાળમાં તમને લગ્ન બાદ તમે જે દુઃખોને અનુભવ્યા છે એ જ દુઃખોને જો તમે જીવનમાં વાગોળતા રહેશો તો એ દુઃખ વાગોળવાની તમને આદત પડી ગઈ છે તમે તમારા વર્તમાનના સુખને જોવાના બદલે ભૂતકાળના દુઃખને જોઈને તમારું જીવન વ્યતીત કરી રહ્યા છો તમે તમારી આજની શાંતિ ગઈકાલ ભૂતકાળની અશાંતિ સામે કુરબાન કરી દો છો કદાચ તમને એજ સંજોગો પરિસ્થિતિ એ જ દુઃખ એ જ વ્યસન થઈ ગયું છે તમારા જીવનનો આનંદ બનાવી શકતા નથી કારણ કે જીવનમાં જ્યારે તમે સુખની તલાશ કરતા હશો ત્યારે તમને તમારા પરિવાર સાસરા પક્ષમાં દુઃખ મળ્યો એ દુઃખથી તમે એવા તો ટેવાઈ ગયા કે તમે ભૂતકાળના જીવનમાં એ દુઃખ સાથે જીવતા થઈ ગયા અને એટલે જ હવે સુખ સાથે જીવવાની કળા તમે ભૂલી ગયા છો એમનો પ્રશ્ન હતો તો હવે શું કરું ગુરુજી મેં કહ્યું સૌથી પહેલાં તમારે તમારા દુઃખને ઓન ધ સ્પોટ ડિલીટ કરી દેવું પડશે કારણ કે ભૂતકાળ થઈ ચૂક્યો છે તમે હવે પાછા ભૂતકાળમાં જઈને એ દુઃખોને દૂર કરી શકવા માટે સક્ષમ નથી પરંતુ વર્તમાનમાં સુખોનો આનંદ અનુભવવા માટે તમે હજી સુખી છો હજી સામર્થ્ય વાંચો સુખનો આનંદ ઉઠાવવા માટેની તત્પરતા દેખાડો અને દુઃખનું વ્યસન છોડી દો તમે નહીં માનો પરંતુ દુઃખ એક વ્યસન જેવું છે જેને દુઃખમાં રડવાની ટેવ પડી ગઈ હોય એને કોઈ પણ સુખ સ્પર્શી શકતું નથી કેમ કે ભૂતકાળને ભૂલી શકતા નથી ભૂતકાળ હંમેશા સારો જ હોય એવું જરૂરી નથી ભૂતકાળ ખરાબ પણ હોય પરંતુ એ ભૂતકાળમાં કશું સારું પણ હોય એ સારી યાદો પણ તમને આજના વર્તમાનમાં જીવન જીવવા માટે પ્રેરિત કરતી નથી શું કરવું જોઈએ બે જ રસ્તા છે પહેલો માર્ગ એ છે કે ભૂતકાળને સંપૂર્ણપણે ભૂલી જવો જોઈએ ભૂતકાળને સંપૂર્ણપણે ભૂલી જવો જોઈએ અને બીજો માર્ગ ભૂતકાળના દુઃખ સંપૂર્ણપણે મગજમાંથી ડિલેટ કરી દેવા જોઈએ તમને એવું થતું હશે કે આ કરવું સહેલું હોત ગુરુજી તો જીવનમાં બધા જ પોતાના ભૂતકાળના દુઃખોને ડિટેક્ટ કરીને બેસી ગયા હોત તમારી વાત સાચી છે પરંતુ અહીંયા ભૂલ એ છે કે શક્ય છે ભૂલવું ભૂતકાળને છોડવું ભૂતકાળના દુઃખોને ત્યજવું એના માટે થોડીક મહેનતની આવશ્યકતા છે એના માટે થોડા પ્રયત્નની જરૂરિયાત છે અને પ્રયત્ન તમારે પોતાએ કરવાનો છે કરવા પરવવું પડશે જો તમે આજના વર્તમાનમાં મનને પરવવામાં સમર્થ થઈ જશો તો દુખનો ભૂતકાળનો હિસ્સો ભૂતકાળમાં પડેલા દુઃખનો હિસ્સો તમારા જીવનમાં છૂટો પડી જશે એ દુઃખને દૂર કરવા માટે ભૂતકાળને ભૂલવા માટે તમારે પોતાએ ઓમ નમઃ નમઃ ઓમ નો જાપ અજપાજપ કરતા રહેવું પડશે તો જ ભૂતકાળને તમે ભૂલી શકશો તમને થતું હશે કે ગુરુજી આમ કરવાથી ભૂતકાળમાં જે દુઃખો પડ્યા હોય અને એ દુઃખો જો વ્યસન બનીને જીવનમાં ઉભરી આવ્યા હોય તો એ કઈ રીતે દૂર થાય તમને એક સત્ય કિસ્સો સમજાવું છું આ સત્ય કિસ્સાને તમે જો તમારા જીવનમાં ઉતારી લો તો તમે ભૂતકાળને ભૂલતા શીખી જશું આ સત્ય ઘટના મને નામના કીધી હતી આ વાત બે હજાર ને ઓગણીસ માં કીધી હતી રાગિણીબેને કીધું હતું હું લગભગ એ જ શબ્દોમાં એ વાતને રજૂ કરવાની તમને કોશિશ કરું છું ગુરુજી લગ્ન કરીને હું મારા સાસરે આવી લગ્નના પહેલા જ દિવસથી મારા સાસરા પક્ષવાળાએ મને ત્રાસ આપવાનો શરૂ કરી દીધો દરેક કામમાં મારી નાની નાની ભૂલો કાઢવા લાગ્યા પિતાનું ઘર ખૂબ જ ગરીબ હતું એટલે એમના ઘરે પાછું જવાય એવું હતું નહીં અને એ સમયે જ્યારે હું લગ્ન કરીને આવી એ સમય પિતાના ઘરે જવું એ સમાજમાં કલંકરૂપ બનાતું ગણાતું હતું હું છતાં પણ મનોબળ મક્કમ કરીને મારા સાસરા પક્ષના પરિવારજનોનો ત્રાસ સહન કરતી રહી દરેક વાતે મેણા ટોણા મારી ભૂલો કાઢવી ભૂલો શોધવી આ સતત ચાલતું રહેતું મારા પતિ પ્રેક્ષક બની અને ઊભા રહેતા એમના માતા પિતાને કશું જ કહેતા નહીં હું લગ્નના એક વર્ષમાં તો એટલી ગળે આવી ગઈ કે હું આપઘાત કરવા માટે રાતના દસ વાગે ઘર છોડીને પુલ પાસે પહોંચી ગઈ મને બરાબર યાદ છે કે હું બ્રિજ ઉપરથી કૂદવાની જ હતી અને એ વખતે કોઈએ મારો હાથ પકડીને મને પાછી ખેંચી દીધી સફેદ વસ્ત્ર પહેરીને દાઢી ધારી કોઈ સાધુ જેવા લાગતા ભાઈ હતા એમને મને કહ્યું બહેન આત્મહત્યા પાપ છે તું મરીશ ને તો પણ તને તારી તકલીફો તારા દુઃખો તારો પીછો છોડશે નહીં માટે ઘરે જા અને તકલીફોને સહન કર એક દિવસ સુખનો સૂરજ ઉગશે હું મક્કમ નિર્ણય કરીને નીકળી હતી કે હું કોઈપણ કાળે મારું જીવન ટૂંકાવી દઈશ પરંતુ કદાચ કુદરતના ગર્ભમાં લખ્યું હશે અથવા તો એ વ્યક્તિના શબ્દો મારી અંદર પ્રવેશી ગયા જે કંઈ પણ થયું હું ઘરે પાછી જતી રહી ત્યારબાદ બીજા ઓગણીસ વર્ષ મેં દુઃખ સહન કર્યું મારા ત્યાં બે દીકરાઓનો જન્મ થયો મારું મન દીકરાઓની વાળી દીધું હતું ઓગણીસ વર્ષ સુધી દુઃખ સહન કરતા કરતા દીકરાઓનો ઉછેર કર્યો જ્યારે તમને આજે હું મારી જીવનની ઘટના કહું છું ત્યારે જે દિવસે હું મરવા ગઈ હતી એના ઓગણીસ દિવસ ઓગણીસ વર્ષ પછી જે દિવસે હું મરવા ગઈ હતી એના ઓગણીસ દિવસ જે દિવસે હું મરવા ગઈ હતી એના ઓગણીસ વર્ષ પછી મારા જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો મારા પતિ મને સમજવા લાગ્યા મેં કુટુંબ માટે આપેલા બલિદાનની એમને કદર થઈ એમને થયું કે રાગિણીએ મારા ઘરને સાચવી દીધું સંભાળી લીધું મારા બંને દીકરાઓ એક ડૉક્ટર બન્યો એક એન્જિનિયર બન્યો અને મેં મારા જીવનમાં મારા વીસ વર્ષના એ ખરાબ ભૂતકાળને સાવ દફનાવી દીધો ફક્ત એક જ વાત ઉપર કે જો એ દિવસે હું પૂર ઉપરથી કૂદી ગઈ હોત અને મેં આત્મહત્યા કરી હોત તો કદાચ મેં રતન જેવા દીકરાઓ ના જોઈ શકી હોત કે ના જીવનમાં આવ્યા હોત મારા મા બાપના માથે એમની દીકરી આપઘાત કરવાનું કલંક લાગી જાત મારા પતિના માથે પણ એ કલંક રહેત અને એમનો સારો ચહેરો કે જ્યારે મારી કદર કરી રહ્યા છે તે મને જોવાનો અવસર પ્રાપ્ત ના થયો હોત મૂળભૂત વાત એટલી જ કે રાગીણીબહેનના કિસ્સા પરથી આપણે શું શીખવું જોઈએ રાગીણીબહેનના કિસ્સા ઉપરથી આપણે શીખવું જોઈએ કે તમે જે ભૂતકાળને યાદ કરી રહ્યા છો એ ભૂતકાળ રાગીણીબહે જેમ દફનાવી દીધો એમ તમારે પણ તમારા હૃદયમાંથી મનમાંથી વિચારોમાંથી તમારી આભામાંથી ઉર્જામાંથી બહાર કાઢીને ફેંકી દેવાનો છે અને રાગીણીબહેનની જેમ તમારા જીવનના વર્તમાન સુખનો વર્તમાન જીવનનો આનંદ લેવાનો છે પછી કદાચ વર્તમાનમાં દુઃખ પણ હોય તો દુઃખનો સામનો પણ તમારે હસતા હસતા કરવાની ટેવ પાડવાની છે મગજમાં રહેલી જૂની ખરાબ યાદોને ભૂલાવવા માટે રાગીણીબહેનનો કિસ્સો એ ખૂબ જ પ્રેરણાદાયક બની શકે રાગીણીબહેનનો કિસ્સો માત્ર સ્ત્રીઓને લાગુ પડે છે એવું નહીં પુરુષને પણ આ કિસ્સો એટલો જ લાગુ પડે છે કે તમારા જીવનમાં જે ભૂતકાળમાં પડેલી પીડાઓ જે છે દર્દ છે એને ભૂસી નાખો અને આજના વર્તમાનમાં જીવવાનું ચાલુ કરો અને હા યાદ રાખો ઓમ નમાનું સ્મરણ સતત મનમાં અજપાજપ કરો ઓમ નમનું સ્મરણ ભૂતકાળને ભૂલવામાં સહાયક બનશે ઓમકારના દિવ્ય ચૈતન્યના આશીર્વાદ આપના પર રહે અને આપ ભૂતકાળને ભૂલી શકો એવા મારા આશીર્વાદ છે ઓમ નમ ઓમ નમ ઓમ ન સદગુરુ ઓમ ઋષિ પ્રિતેશભાઈ યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને આવનારા લેટેસ્ટ વિડીયો આપ જોઈ શકો છો